બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ખેડૂતો આજે પણ સિંચાઈના પાણી માટે મારામારી કરી રહ્યા છે, પરંતુ કેનાલોમાં પડી રહેલા ગાબડાઓમાં લાખો લીટર પાણીનો વેડફેડ થઈ રહ્યો છે. રણોસર, મેઘપુરા સહિત અન્ય માઇનોર કેનાલમાં પાણી ન મળતા આ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 દિવસની માઇનોર કેનાલમાં પાણી ન આવતા રવિ સિઝનને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ લાખોના ખર્ચે રવિ સિઝનનું વાવેતર કર્યું છે, પરંતુ એક તરફ કેનાલો કોરી છે તો બીજી તરફ કેનાલોમાં પાણી આવે તો ગાબડા પડતા હોય, આ લીધે ખેડૂતો મોટી આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે. મેઘપુરા માઇનોર કેનાલમાં છાંટ પણ પાણી 15 દિવસથી આવતું નથી. અમારું કોઈ અધિકારીઓ રાડ સાંભળતા નથી અને નથી અહીં કોઈ જોવા આવતા. ખેડૂતો બધા ક્ષેત્રોમાં 50-50 હજારનું ખર્ચ કરી અને અહીં બેસી રહ્યા છે રાત અને દિવસ, છતાં પણ પાણી મળતું નથી. તો આ અધિકારીઓને શું કરવાનું? કાં તો માઇનોર કેનાલ બંધ કરી નાખે, નકા ચાલુ કરાવે. એક તો કરે કે નહીં, ખેડૂતો અહીં રાહ જોઈને બેઠા છે, એ બેસી જ ના રહે પાણી બંધ થઈ જાય તો. મેઘપુરા માઇનોરમાં પાણી આવતું નથી, છેલ્લા 15 દાડોથી વારા કર્યા છતાં પાણી આવતું નથી. કોઈ અધિકારી અમારો ફોન ઉપાડતા નથી, રાડમાં પડતા નથી, કોઈ અહીં ચેક કરવા આવતા. અહીં બધા ખેડૂતો ભેગા થઈને બેઠા થાય, કરવાનું છે બધા ખર્ચો કરીને બેઠા થાય ખેતરોમાં પોખીને 50-50 હજારનો ખર્ચો. એટલે કાં તો એ પાણી ચાલુ કરે ને કાં બેડ બેઠ બંધ કરી નાખે તો સારું, તો આ ખર્ચા તો ન કરે ખોટે વસ્તી. ખેડૂતોને વળતર આપી દે. મેઘપુરા જે લાઈન હાલે છે કે નહીં માઇનર કેનાલ, એમાં છેલ્લા 15 દિવસથી માણસો અહીં આવીને બેસે છે તો પાણી એક પણ છાંટ પણ પાણી આવતું નથી. તમે જોઈ શકો છો, વિડીયો પણ સાથે જોઈ શકો કે પાણી નથી આવતા. ખેડૂતો રોજ રાત દિવસથી 15 દિવસથી આવીને આ લોકો બેસે છે. અધિકારીઓનો કોઈ ફરજમાં આવે છે કે નથી આવતું, કે સરકાર ખાલી વિકાસ વિકાસનો કહીને બધાને ધુવાડા ચડાવી નાખ્યા છે?